ઉડાન વિદ્યાલય વિષય ગુજરાતી એમાં પાઠ 13 પંખી પાણી ખાય એમાં આપણે એમ કે વિકલ્પો ખાલી જગ્યા અને પ્રશ્નોના જવાબ જોઈ ગયા હતા આજે આપણે એમાં આગળ જોઈએ કે ભઈ કોણ બોલે છે તે લખો આપણે પાઠની વાર્તા પણ સમજી ગયા હતા જો તમે ધ્યાનથી પાઠની વાર્તા વાંચી હશે ને તો તમને બધું જ આવડશે પહેલું કે છે કે તું કેમ સાવ દુબળો પાતળો અને નીચો છે તો આવું કોણ બોલે છે વાર્તામાં કોણ બધા છોડની ઉપર આવીને બેઠું હોય છે અને છોડને કહે છે કે કેમ તું આટલો દુબળો પાતળો છે તો કે પંખી આવે તું અને એ જ્યારે છોડને કહે છે કે કેમ તું આટલો દુબળો પાતળો છે એટલે કે આ વિધાન પંખી બોલે છે ત્યારબાદ કેમ જાડાદા મેં ભરૂનાળે તમને નવડાવ્યા ને જ્યારે છોડ મોટું ઘેઘૂર ઝાડ બની ગયું ને ત્યારે એક દિવસ બપોરે કોણ આવ્યું હતું એના ઉપર અને ઝરમર ઝરમર વરસ્યું હતું વાદળી તો જવાબ આવશે વાદળી અને પછી એ વાદળીએ ઝાડને કહ્યું કે કેમ જાડાદા તમે ભરૂનાળે મેં નવડાવ્યા ને જ્યારે પક્ષી અહીંયા છે આપણે શું કહે છે હું તારો ભા સહી શકતો નથી જ્યારે એમ કે છોડ ઉપર પક્ષી આવીને બેઠું પણ છોડ કેવો હતો દુબળો હતો એટલે એણે કહ્યું પક્ષીને કે તું મારા ઉપરથી ઉતરી જા હું તારો ભાર સહી શકતો નથી તો આ વિધાન કોણ બોલે છે તો આ વિધાન છોડ બોલે છે ત્યારબાદ બીજો પ્રશ્ન આગળ છે જોડણી લખો અહીંયા તમને ખોટી જોડણી આપી છે એની સામે બાળક મિત્રો આપણે સાચી જોડણી લખવાની છે જેમ કે દિવસ તો અહીંયા ડી ને દીર્ઘઈ આપી છે પણ હકીકતમાં શું આવે રસ્વઈ દિવસ ત્યારબાદ તરસ પણ અહીંયા ઘડી શ આપ્યું છે હકીકતમાં શું આવે તરસ એટલે કે સસલાનો શ આવે તરસ ત્યારબાદ ઘેગુર પણ ઘેગુર નહીં ઘેગુર એટલે કે ઘને દીર્ઘઉ ઘને માત્રા અને ઘને દીર્ઘઉ ઘેગુર ત્યારબાદ અહીંયા જુઓ ઘટાદાર તો હકીકતમાં શું આવે ઘટાદાર હવે આમ તમે જુઓ ને બાળક મિત્રો તો તમને બંને એક જ જેવું લાગશે લખવામાં પણ અહીંયા શું ફરક છે તો જુઓ આપણે ધ લખીએ ને તો ધનો કાનો નીચો હોય અને ઘનો કાનો હોય ને એ ઊંચો હોય તો અહીંયા એ ડિફરન્સ આપણને જોવા મળે છે એટલે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું ત્યાર પછીનો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો અહીંયા આપણને કહ્યું છે કે ભારે સમૂહ કે ઝુંડવાળું એટલે કે ઝાડ હોય અને ઘણી બધી ડાળીઓ ઘણા બધા ઝુંડ હોય તો એને આપણે શું કહીએ કેવું ઝાડ કહીએ ઘટાદાર ઝાડ કહીએ જવાબ આવશે ઘટાદાર ત્યારબાદ પેટનો વાયુ મોંમાંથી નીકળતા થતો ડકાર કોઈ વાર ધણીને આપણે ખાધું હોય અંબાજી થોડી વાર હો કરીને બોલે છે ને તો એને શું કહીએ છીએ આપણે ઓડકાર શું કહેવાય એને ઓડકાર એ ડકાર કહેવાય કે આપણા પેટનો જે વાયુ હોય ને એ બહાર નીકળી જાય તો એને આપણે ઓડકાર કહીએ છીએ ત્યારબાદ આગળ પ્રશ્ન છે રૂઢિ પ્રયોગનો અર્થ લખો અને પછી આપણે એનો વાક્ય પ્રયોગ કરવાનો છે પહેલું કે છે આકાશને આંબી જવું આકાશને આંબી જવાનો અર્થ શું થાય બાળક મિત્રો કે ખૂબ જ વધવું હવે આપણે એનો વાક્ય પ્રયોગ કરવો હોય તો મેં તમને પહેલાં પણ કીધું છે અને હા પણ કહું છું કે ધ્યાન રાખવાનું કે જે આપણને આપ્યું હોય પેપરમાં એનો ઉપયોગ આપણે વાક્યમાં કરવાનો થાય એટલે કે છોડને આપણે વાક્ય બનાવવું હોય તેવું બનાવી શકીએ કે છોડને મોટા થઈને આકાશને આંબી જવું હતું એટલે કે છોડને મોટા થઈને ખૂબ જ વધવું હતું અહીંયા આપણે પ્રયોગ કર્યો વાક્ય પ્રયોગ કે આકાશને આંબી જવું હતું બરાબર બીજું છે મન મૂકીને એટલે કે ખૂબ જ દિલથી તો આપણે લખીએ કે ભાઈ આ વર્ષે વરસાદ મન મૂકીને વરસ્યો આ વર્ષે વરસાદ મન મૂકીને વરસ્યો એટલે કે ખૂબ જ દિલથી વરસ્યો ત્યાર પછીનો પ્રશ્ન નવ છે નો ને ની નો નથી આપણે એમ કે વાક્ય પ્રયોગ કરવાનો છે જેમ કે એક બકરી ખાલી જગ્યા ધ્યાન ગયું તો એક બકરી નું ધ્યાન ગયું
एक पंखी खाली जगह बाहर खमी सक्यू नहीं, तो एक पंखी नो बाहर खमी सक्यू नहीं। छोड़ पर पंखी ने गया आई, लंबा समय खाली लंबा समय तो नी तरस हती। त्यार बाद पंखी खाली जगह टोला खाली जगह एड़े तरसिया छोड़ खाली जगह बात करी, तो पंखी ना टोला ने एने तरसिया छोड़ नी बात करी। लेकिन तमारे नो नी ना नू नो उपयोग करी अने खाली जगह पूरवानी। ત્યાર બાદ આપણા તેરમા પાઠનો છેલ્લો પ્રશ્ન, શબ્દકોશ લખો। અહીંયા આપણને આપ્યું છે બકરી, પંખી, અકળાવું, તળાવ અને વખત, તો એને આપણે શબ્દકોશના પ્રમાણમાં એટલે કે કક્કાવાળી પ્રમાણે ગોઠવવા જોઈએ। તો પહેલું આવે અકળાવું, પછી તળાવ, પંખી, બકરી અને વખત। ત્યારબાદ બીજું આપ્યું છે વાદળી, ઊંચા, ઘટાદાર અને ઓમકાર, તો એને આપણે જો કક્કાવાળી એટલે કે પહેલાં સ્વર લેવાના અને પછી વ્યંજન એટલે કે કક્કો લેવાનો, તો એમાં પહેલું આવશે એમ કે ઓમકાર, ઈચ્છા સોરી ઈચ્છા, ઓમકાર, ઘટાદાર અને વાદળી। તો આ બાળક મિત્રો આપણો પાઠ 13 ગુજરાતીનો અહીંયા પૂરો થાય છે। આશા રાખું છું કે દરેક બાળક મિત્રો પોતાની નોટબુકમાં પણ લખશે અને આ પાઠના પ્રશ્ન જવાબ અને જે વ્યાકરણ હતું એ બધું જ તૈયાર કરજો। બાય બાય બાળક મિત્રો।